હું જિજ્ઞેશ પટેલ, એની જીરુવાલા પ્રાથમિક શાળા દાહોદ માં આપ સૌનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 3, પ્રાચીન નગરો અને ગ્રંથો. તેમાં આપણે ભાગ 1 વિશે જોઈ ગયા. હવે આપણે ભાગ 2 વિશે જોઈશું. એમાં છે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, ઉન્નર ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભાગ 1માં જોયું કે પાકિસ્તાનના કાલિમબંગન શહેરમાં ખેડેલા ખેતરના અવશેષો મળ્યા છે, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો ખેતર ખેડીને ખેતી કરતા હશે એમ કહી શકાય. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખુદવાળો બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. અહીંનું સૂત્રા કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશમાં પ્રાચીન જે સભ્યતા છે એ પ્રાચીન સભ્યતામાં વેપારને પણ ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કેમ કે આપણા દેશનું સૂતરા કાપડ છે, રેશમી કાપડ છે, મલમલ છે, પાટણનું પટોળું છે, આ બધાની વિદેશમાં બહુ ડિમાન્ડ હતી. એટલે કે જે ઠંડા પ્રદેશો છે એ ઠંડા પ્રદેશોમાં આ વસ્તુઓની ખૂબ જ જરૂરિયાત હતી. તેમજ આપણા દેશના મરી મસાલાની પણ વિદેશમાં ખૂબ માંગ હતી. એટલે કે આપણા દેશનો વિદેશ સાથે ખૂબ જ વેપાર થતો હતો. ઇતિહાસકારો એમ માને છે કે આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હતો. હવે આપણે જોઈશું હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. એટલે કે આ લોકો ખેતીની સાથે સાથે પશુઓને પણ પાળતા હતા. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. પશુપાલનને કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાનો હુક, ગલ એટલે કે આંકડો મળી આવ્યો છે. તેથી એમ કહી શકાય કે આ સભ્યતાના લોકો ખોરાકમાં માછલીનો પણ ઉપયોગ કરતા હશે. સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોને આધારે એમ કહી શકાય કે એ સમયના લોકોનો પોશાક વિશે માહિતી આ શિલ્પો પરથી મળી આવે છે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા હતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે તેમ ઉપવસ્ત્ર વીંટતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્તમાનમાં પણ ઋતુ મુજબ અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરીએ છીએ એ આપણે બધા જાણીએ છીએ. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આપણે અત્યારે પણ અલગ અલગ પ્રકારના કપડાં સીવીને પહેરીએ છીએ. આમ છતાં તે સમયે મોટાભાગના લોકો સીવા વિનાના કપડાંનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો સીવા વિનાના કપડાં એટલે કે હાલની ધોતી જેવું કપડું કે જે આપણા દાદા પહેરે છે, વડીલો પહેરે છે, જેને સીવવામાં આવતું નથી, એ તૈયાર કાપડ જ આવતું હોય છે, એને સીવવાની જરૂર હોતી નથી. અને બીજું, સ્ત્રીઓ સાડી પહેરે છે તે પણ સીવવામાં આવતી નથી, એ તૈયાર જ હોય છે. આ સમયના લોકોમાં આપણે જોઈએ તો
લોકો આભૂષણોનો પણ ઉપયોગ કરતા હતા. પ્રાચીન સમયમાં લોકો આભૂષણોમાં કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું એમના વાસણો વિશે. સિંધુખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરેનો સમાવેશ થાય છે. અત્યારે આપણે જુદી જુદી ધાતુના વાસણોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે તાંબાનું, પિત્તળના, સ્ટીલના, કાચના અને અમુક લોકો માટીના પણ વાસણોનો ઉપયોગ કરે છે. સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુપંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગીરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. તેમાં માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પણ નાના બાળકો માટે જુદા જુદા પ્રકારના રમકડા બજારમાંથી લાવીએ છીએ. વર્તમાનમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર યોજના દ્વારા ચીનમાંથી જે ચાઇના રમકડા આવતા હતા, ચાઇના વસ્તુ આવતી હતી, તેનો ત્યાગ કરીને સ્વદેશી વસ્તુઓ અપનાવવાની એક યોજના અમલમાં મૂકી છે, જેને આત્મનિર્ભર યોજના તરીકે ઓળખવામાં આવે છે. આત્મનિર્ભર એટલે કે પોતાના ઉપર પોતાની વસ્તુ પોતાના દેશમાંથી ખરીદીને આપણે આત્મનિર્ભર બનીએ અને દેશની સેવા કરીએ. એમાં પણ આપણે ખરેખર જોડાવાની જરૂર છે. ધાર્મિક જીવન, તે સમયના લોકોનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. અત્યારે આપણે પણ વિદ્યાર્થી મિત્રો સવારે ઉઠીએ છીએ ત્યારે ધરતી માતાને શ્લોક સાથે વંદન કરવું જોઈએ, અને ઘણા બધા લોકો વંદન પણ કરે છે. ખેડૂતો અખાત્રીજના દિવસે ધરતી માતાની પૂજા કરતા હોય છે, કારણ કે ખેડૂતને મોટાભાગનું ઉત્પાદન આ જમીનમાંથી ધરતી માતા આપે છે, અને તેઓ જમીન ખેડીને ખેતી કરતા હોય છે, અને એ ધરતી માતાની પૂજા કરીને ધરતી માતા પાસેથી ઘણું બધું અનાજ પ્રાપ્ત કરતા હોય છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી જગ્યાએ સૂત્રો વાંચ્યા છે કે વૃક્ષ હત્યા, જીવ હત્યા. હમણાં વર્તમાનમાં એ પણ અભિયાન ચાલે છે, વૃક્ષ વાવો, જીવન બચાવો, અને એવા સૂત્રો આપણે ઘણી જગ્યાએ વાંચ્યા છે. તેમાં પણ આપણે ભાગ લઈને વૃક્ષ વાવીને વૃક્ષને ઉછેરવા જોઈએ, તો આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું. લોથલ અને કાલિમબંગાનમાં અગ્નિપૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આપણે અગ્નિની પણ પૂજા કરીએ છીએ. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે, અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ પણ મળ્યા છે. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે અમુક ધર્મના લોકો અગ્નિ સંસ્કાર કરતા હોય છે, જ્યારે અમુક ધર્મના લોકો તેને દફનાવતા હોય છે, એટલે કે મનુષ્યના શબને દાટતા હોય છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના દર બતાવે છે. ત્યાર પછી આપણે જોઈશું
સિંધુ નીલ સભ્યતાની લિપિ અને ભાષા. સિંધુ નીલ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રિકાઓ, મુદ્રાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ વર્ણવકેલાએ રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જોકે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડા અક્ષરો જોવા મળે છે, જે આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે તેઓ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખતા હતા, પરંતુ આ હડપીય સભ્યતાના માંથી જે લિપિ મળી આવી છે એ લિપિ હજુ વણ ઉકેલાયેલી છે. હવે આપણે વાત કરીશું ગુજરાતમાં હડપીય સભ્યતાના સ્થળો. એ આપણે જોઈશું કે ગુજરાતમાં હડપીય સભ્યતાના સ્થળો કઈ કઈ જગ્યાએથી મળી આવ્યા છે, એટલે કે કયા કયા જિલ્લામાં કયા કયા સ્થળો આવેલા છે. તે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી અને શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપર અને ધોળાવીરા, તેમજ સુરકોટડા, અને જામનગર જિલ્લામાં લાખાબાવા, અમારા ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપીય સભ્યતાની નાની 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 મોટી વસાહતો મળી આવી છે. આ પરથી આપણે કહી શકીએ કે ગુજરાતમાં હડપીય સભ્યતાના આ સ્થળો પરથી જુદા જુદા અવશેષો મળી આવ્યા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું હડપીય સભ્યતાનો અંત. અહીંયા હડપીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો તે જોઈશું. ઇતિહાસકારોનું કહેવું છે કે હડપીય સભ્યતાનો અંત ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણોના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું ઇતિહાસકારો માને છે. જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું આપણા પ્રાચીન ગ્રંથો. આપણા પ્રાચીન ગ્રંથોમાં વેદો, આપણા વેદો ચાર છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચાર વેદોમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે. આપણે ઋગ્વેદ અને તેના વિશે અભ્યાસ કરીશું. તેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ કે જેને સૂક્ત કહે છે, એટલે કે શ્લોક, અને તેમાં તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન અને સંસ્કૃત તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપ હોય છે. સંવાદ એટલે એકબીજા સાથે વાતચીત સ્વરૂપે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે, જેમાં ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે. અને આ માહિતી ઋગ્વેદમાં સંગ્રહાયેલી છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી. વિસ્તૃત એટલે કે મોટી સંસ્થા હતી, જે રાજાની ચૂંટણી નક્કી કરતી, જેમ કે આપણા દેશનું ચૂંટણી પંચ એ મોટી સંસ્થા છે. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી હતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું
અને આ ગવિષ્ણા એટલે યુદ્ધ કરવું. રાજાઓ મોટે ભાગે રાજ્યનો વિસ્તાર વધારવા યુદ્ધ કરતા હતા. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, રાજાઓ પોતે પોતાના બાજુના રાજ્યની ઉપર આક્રમણ કરીને એ રાજા સાથે યુદ્ધ કરીને પોતાનો જે રાજ્ય વિસ્તાર છે એ રાજ્ય વિસ્તાર વધારતા હોય છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને એ કુટુંબ પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા કુટુંબમાં જોવા મળતી હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે કે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વતંત્ર હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી હતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી હતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે તે જ તેના લગ્ન થતા હતા. અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો, લગ્ન વય ઠરાવતો કાયદો પસાર કરવામાં આવ્યો છે, જેમાં પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષની નક્કી કરવામાં આવી છે, જે આપણા દેશના કાયદો મુજબ કાયદો વ્યવસ્થા કરવામાં આવી છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની, બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. કૃષિ એટલે ખેતી. પશુઓની સંખ્યાને આધારે એ લોકોની આર્થિક પરિસ્થિતિ કેવી હતી, એ લોકોનું સમાજમાં કેવું સ્થાન હતું એ નક્કી કરવામાં આવતું હતું. અહીંયા આપણો ત્રીજો પાઠ પ્રાચીન નગરો અને ગ્રંથો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો, અને તેનું ગૃહકાર્ય તમને PDF ફાઇલ મોકલવામાં આવશે, જે તમારે તમારી નોટબુકમાં લખીને જ્યારે સ્કૂલો ખુલે ત્યારે તેને સહી કરાવવાની રહેશે. આભાર.